नमस्ते विद्यार्थी मित्रों, आज आप भूली गया पछी भाग बे ने अंदर जोशो। एमना लेखक आपने ख्याल है कि रघुवीर चौधरी है और साहित्य प्रकार है एकांकी। तो हवे आपणे जोईए के सलोनी है ए पण शुं पूछे छे कि आ जे हूँ कही नरेन ने कही रही है એ બધું એળે જાય છે, સમજતો જ નથી। પરંતુ હકીકતે નરેન છે એ બધું સમજતો હતો, પરંતુ એ અજાણ થઈને બધું જ સલોનીને પૂછે છે। ત્યારે સલોની નરેનને કહે છે કે તમે આટલા બધા શુષ્ક, શુષ્કનો અર્થ થાય છે અહીંયા નિરસ, તમે આટલા બધા નિરસ ક્યાંથી થઈ ગયા છો કે તમે આવું મનીષા દેસાઈ વિશે આવી અજાણતાથી પૂછો છો। ત્યારે મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ છે, કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગમે તે ગાંડા હતા। નૈસર્ગિક સૌંદર્ય એટલે નૈસર્ગિક એટલે કુદરતી, કુદરતી સૌંદર્ય પાછળ મામા છે એના નરેનભાઈ તો પાગલ હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી, તે માટે જ પોતે સતત તાલીમ લેવી એટલે કે ટ્રેનિંગ લેવી, ફોરેસ્ટ ઓફિસરની તેમણે ટ્રેનિંગ લીધી હતી। નરેન એમાં તથ્ય હશે, તથ્ય એટલે કે કંઈક અર્થ હશે એનો, પણ મારે એ એ રીતે તો કહેવું છે કે હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ પાગલ હતો, ફક્ત હું કુદરતી સૌંદર્ય પાછળ પાગલ નહોતો એવું નરેન કહે છે, પણ હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ પાગલ હતો। શા માટે? તો કે હું મનીષા દેસાઈ છે એને એટલો બધો ચાહતો હતો। પ્રકૃતિ તો તેમની ખાલી બાહ્ય છબી હતી, પ્રકૃતિ એટલે કે મનીષાનું ચિત્રણ કરવા માટે જે કુદરતી સૌંદર્ય છે એ તો એકમાત્ર એનું બાહ્ય છબી એટલે કે બાહ્ય વાતાવરણ હતું, પરંતુ હકીકતે તો મનુષ્યને એકા અતિશય ચાહતો હતો। અણધારી ક્ષણ આવી પડે છે મારા જીવનની અંદર, અણધારી એટલે અચાનક આવતો સમય, ન ધાર્યું હોય એવું થાય આપણા જીવનની અંદર તેને અણધારી ક્ષણ કહેવામાં આવે છે। નરેન શું કહે છે કે મારા જીવનની અંદર અચાનક એવો સમય આવી ગયો કે મને મોટો આઘાત પહોંચાઈ ગઈ, મને એનું બહુ ઘાત લાગી, એટલે કે મને એનું બહુ ખૂબ ઊંડે સુધી આઘાત લાગવો એટલે ઊંડે સુધી દુઃખ થવું, મને એનું ખૂબ જ દુઃખ થયું। મૂળ વસ્તુ ગુમાવ્યા પછી તેની બાહ્ય છબી કે કુદરતી સૌંદર્યનો એટલે મહેમાન રહ્યો, મેં મૂળ વસ્તુ છે એટલે શું, મૂળ વસ્તુ એટલે શું? તો કે મેં મૂળ વસ્તુ મનીષાને તો ગુમાવી દીધી, પછી હું કુદરતી સૌંદર્યનું વર્ણન કરીને કવિતા લખું તો એનો કોઈ અર્થ જ નથી। કુદરત આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો, હવે માત્ર નોકરી કરું છું, બસ આ કુદરતી સૌંદર્ય છે એટલો એનો મહિમા નથી, ફક્ત મારે નોકરી કરવી છે નિષ્ઠાથી, લગનથી, સાચી ધ્યેયથી। નિષ્ઠા એટલે કે લગન, ધ્યેયથી મારે નોકરી કરવી છે, એક મારું ધ્યેય એ છે કે મારે નોકરી કરવી છે પૂરી લગનથી, અને એ ધ્યેયથી હું ફક્ત નોકરી કરું છું જેથી કરીને હું આગળ વધી શકું, પણ હવે મને કોઈ કુદરતી સૌંદર્ય પ્રત્યે કોઈ પ્રેમ રહ્યો નથી, કારણ કે જે મારી પ્રેમિકા હતી, જે નાનપણમાં જે મનીષાને હું ચાહતો હતો, એ તો મને મારી છૂટી ગઈ। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે પ્રેમ એક એવી વસ્તુ છે, પ્રેમ એક એવો આંધળો છે, આપણે એ માટે શારજહાંનું ઉદાહરણ પણ લઈ શકીએ, મુમતાજની યાદમાં એણે તાજમહેલ બંધાવેલો, ત્યાર પછી એવા તો આપણે દ્રષ્ટાંતો ઘણા બધા છે, શ્રી કૃષ્ણ પણ રાધાના પ્રેમમાં પાગલ હતા। તો આ રીતે પ્રેમ છે એ એ માટે માણસ ગમે તે ગુમાવવા માટે તૈયાર થઈ જાય છે। તો નરેને છે એ પણ મનીષાને એટલો જ પ્રેમ કરતો હતો, અને મનીષા છે એ પણ નરેનને માટે સુંદરીમાંથી શક્તિ ત્યારે જ બની શકી, ક્યારે? તો કે મનીષ નરેન પ્રત્યે એનો અતિશય સ્નેહ હતો, પ્રેમ હતો, એટલા માટે જે બની શકે છે। હવે માત્ર નોકરી જ કરું છું, ફક્ત મારે શું કામ છે? તો કે ફક્ત મારે નોકરી જ કરવી છે, મારે બીજું કંઈ કરવું નથી, બસ હવે મને કુદરતી સૌંદર્ય પ્રત્યે કે કવિતા લખવાનો કોઈ મનની અંદર કોઈ શોખ રહ્યો જ નથી। સલોની, તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેરો? જો તમે મનીષા દેસાઈને ચાહતા ન હો, મનીષા દેસાઈને તમે પ્રેમ કરતા ન હોય, નરેનને આવું કહે છે, તો તમે મનીષા દેસાઈ છે એને એટલો બધો પ્રેમ કરતા હોય તો તમને લગ્ન માટેનો પ્રસ્તાવ માગા આવવા એટલે કે પ્રસ્તાવ, લગ્ન માટે તમને પ્રસ્તાવ મૂકવામાં આવે છે તો તેને પાછો શા માટે ધકેલો છો, શા માટે તમે સ્વીકારી લેતા નથી એવું કહેવામાં આવે છે,
એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ તેને લગ્નની ના પાડી. એટલે શું કહે છે સલોની, કે એક મનીષા દેસાઈ નામની એક નમણી એટલે કે સરસ મજાની સુંદર નાજુક કોમળ એવી છોકરી હતી, એના એના તરફ તમે કવિતા લખતા હતા, એ મનીષા દેસાઈ તમને કવિતા લખવાની ના પાડી દીધી, લગ્ન કરવાની ના પાડી દીધી, તેને તમારો લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર ન કર્યો, એટલા માટે તમે કવિતા લખવાનું છોડી દીધું અને તમે લગ્નના માગાને પાછા ઠેલો છો. ત્યારે શું કહે છે નરેન, કહે છે મનીષા દેસાઈ નામની એક નમણીને નાજો કન્યા પર અમે કવિતા લખતા હતા, એ બરાબર છે, એણે મને લગ્નની ના પાડી દીધી એ પણ બરાબર છે. પણ નરેન કહે છે એ નમણી નાજુક હતી એ ખરું, પણ તેના પર કવિતા નહોતો લખતો, મનીષા દેસાઈ ઉપર કવિતા નહોતો લખતો, એ જ મારી કવિતા હતી. શું કહે છે, હું એને જ કવિતા માનતો હતો, મનીષાને જ હું કવિતા માનતો હતો, મનીષા દેસાઈ છે એ મારી કવિતા નહોતી, પણ મનીષાને જ હું મારી કવિતા માનતો હતો, એ જ મારી કવિતા હતી. સમજાઈ ગયું? હવે જો કોઈ પણ વ્યક્તિને છે અનહદ પ્રેમ હોય તો એકાએક એના હૃદયની અંદરથી જે ભાવ ઉત્પન્ન થાય એ શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવે એટલે એ કવિતાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. બીજું એણે ના મને નહોતી કહી, એણે તો મને હા જ કીધું હતું, ખેર જવા દે ને, જે કાંઈ હોઈએ. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, એને જે નાજુક કન્યા હતી, જે નમણી અને સુંદર કોમળ કન્યા હતી એનું નામ મનીષા દેસાઈ હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તે કેની વતની હતી મનીષા દેસાઈ? તો કે સુરતની વતની હતી. તેથી એ ખડતલ અને નિર્ભય કન્યાને હું ખડપલ, ખડતલ એટલે મજબૂત બાંધાનું એવો અર્થ અહીંયા થાય છે, એ ખડતલ અને નિર્ભય હતી એટલે કે તે મજબૂત બાંધાની હતી, એને એને હું પૂર્વજન્મની, પૂર્વજન્મ એટલે કે અગાઉના જન્મની હું એને મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે, મનીષા દેસાઈની જે અટક એટલે કે સરનેમ જે હતી એ હવે તો બદલાઈ ગયા હશે, કારણ કે મનીષાએ બીજા લગ્ન કરી લીધા હોય. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રી છે એના જીવનની અંદર બીજા લગ્ન કરે છે ત્યારે તેની અટક બદલાઈ જાય છે, જ્યારે પિયરની અંદર હોય છે સાસરાની પછી સાસરે જાય છે ત્યારે એની અટક જુદી થઈ જાય છે અને પિયરમાં પણ તેમની અટક જુદી થઈ જાય છે. એટલે નરેન એમ કહે છે કે મનીષાએ પાછા લગ્ન કરી લીધા હશે એટલે મનીષા દેસાઈ છે એની અટક બદલાઈ ગઈ હશે. સલોની ન બદલાઈ હોય તો કદાચ નરેનને શું કહે છે, કે કદાચ નરેનને એવું કહે છે કે કદાચને મનીષા દેસાઈ લગ્ન ન કર્યા હોય તો તેમની અટક ન પણ બદલાણી હોય તો. અને તમે કહો છો કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ ખડતલ અને નિર્ભય કઈ રીતે થઈ શકે? સલોની કહે છે, સરસ તમે કહો છો કે મનીષા એક નાજુક અને નમણી સ્ત્રી હતી, કન્યા હતી, નાર હતી, તો એ ખડતલ અને મજબૂત, ખડતલ એટલે મજબૂત બાંધાણું કઈ રીતે થઈ શકે એ તો તમે જાણો જ છો, અને નિર્ભય, નિર્ભય એટલે કે કોઈનાથી ન ડરે તેવું, તો એક નિર્ભય એટલે કે કોઈનાથી ન ડરે તેવી કઈ રીતે થઈ શકે એ તો તમે જાણો જ છો. ના આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ આપેલ, બસ આ પોઈન્ટ ઉપર જ મુદ્દો એટલે કે પોઈન્ટ, આ પોઈન્ટ ઉપર જ મનીષા દેસાઈ છે કુમારી, મનીષા દેસાઈ કુમારી એટલા માટે કીધું છે કે એ મનીષા દેસાઈ હજી કુંવારી છે, મનીષા દેસાઈના હજી લગ્ન થયા જ નથી, એટલે કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ પણ આપેલું. જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ, જો આ મનીષા દેસાઈનો ફોટો છે ને, નરેન આંખો તો એના જેવી જ છે. નરેન શું કહે છે, આંખો જોઉં છું તો મનીષા દેસાઈ જેવી જ છે, જો આંખો છે એ તો જાણે મનીષા દેસાઈ જેવી જ છે કે આ મારી મનીષા જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ મનીષા નહોતી પહેરતી એટલે કદાચ ને સૈનિક બાળા જેવો યુનિફોર્મ અહીંયા આપણે જોઈએ તો ઉપમા અલંકાર બને, સૈનિક બાળા જેવો યુનિફોર્મ, સૈનિક બાળાની સાથે યુનિફોર્મની સરખામણી કરી છે, તો સૈનિક બાળા જેવો યુનિફોર્મ છે તો એ હું માની ન શકું કે મારી મનીષા હતી. હવે જુઓ આગળ કે ના ના સલોની મનીષા તો ન જોઈ શકે, શા માટે? તો કે એ સૈનિક બાળા જેવો યુનિફોર્મ નહોતી પહેરતી. તમે આ ફોટો સાથે અમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? ખાલી ફોટો તમે જુઓ છો, સલોની શું કહે છે નરેનને કે તમે ફોટો જુઓ છો તો તમે ખાલી ફક્ત એટલી કલ્પના મૂર્તિ જ કરીને તમે એને સરખાવો છો કે મૂળ વસ્તુ શું છે કયો છો? મૂળ વસ્તુ મૂળ પોઈન્ટ ઉપર આવો એવું કહે છે,
મનીષા દેસાઈને નરેને મનીષાનું આવું રૂપાંતર, કોઈ દિવસ રૂપાંતર થવું એટલે કે પરિવર્તન થવું, મનીષા દેસાઈની અંદર આટલું મોટું પરિવર્તન ક્યારે પણ હોઈ શકે નહીં, આટલું પરિવર્તન મનીષા દેસાઈની અંદર ક્યારે પણ બની શકે જ નહીં. એટલે હું આ માનતી જ નથી કે મૂળ વસ્તુ પર તમે આવો. અને નરેન કહે છે આટલું પરિવર્તન કોઈ દિવસ મનીષા ન લાવી શકે. મારે અભિનંદન આપવા જોઈએ, ખાતરી થાય કે જો હું પાક્કી ચોક્કસ ખાતરી થવી, એટલે જો ચોક્કસ જાણકારી મને મળી જાય, ચોક્કસ મને ખબર પડી જાય કે આ મનીષા દેસાઈ છે, તો મારે એને ખરેખર અભિનંદન આપવા જોઈએ. સલોની પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ના આવે રીતે. જો મનીષાબેનને ખ્યાલ આવો એટલે કે ખબર પડવી, મનીષાબેનને ખ્યાલ ના આવે, ખ્યાલ ન આવો એટલે કે ખબર ન પડવી. જો નરેન છે મનીષાની સામે ખાતરી કરે તો મનીષાને દુઃખ થાય, એટલે મનીષા દેસાઈને ખબર ન પડે એ રીતે સલોની કહે છે તો આપણે ખાતરી કરી જોઈએ, અને ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આ મનીષા દેસાઈ જ છે. તો પ્રયત્ન કરી જોઈએ એવું કહે છે સલોની. નરેન કોનો તો આનંદ નહીં મોકલશે, હું પછી તેની સાથે કેમ્પ પર આવી જઈશ. હવે નરેન કહે છે કનોજને, શું કહે છે કે તું અહીં આનંદને મોકલજે. આનંદ કોણ છે? તો કે મનીષા દેસાઈનો ભાઈ છે. તું એને અહીંયા મારી પાસે મોકલજે, હું પછી તેની સાથે કેમ્પ પર આવી જઈશ. સલોની ચાલો વરંડામાં બેસીએ. વરંડાનો અર્થ અહીંયા થાય છે ઓસરી. હવે શું કહે છે? પછી ચાલો હવે આપણે ઓસરીમાં જઈને બેસીએ એવું કહે છે. સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધી તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. હવે સલોની અને નરેન છે એ નરેનના બગીચામાં એટલે કે ઓસરીમાં બેસે છે, ત્યાંથી આખો એના ફૂલોનો બગીચો દેખાશો હશે. એટલે શું કહે છે કે આપણે ફૂલ છોડની શોભાને જોઈએ. નરેન તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. નરેને શું કહે છે? તું ચાલ, તું જા, હું અહીંયા હમણાં જ ખુરશી લઈને આવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન મળ્યું છે. નરેન કહે છે અત્યાર સુધી મેં ઘણા બધા મકાનો જોયા, ઘણા મકાનોમાં હું ફર્યો, પરંતુ આટલું સુંદર મકાન છે જે એમને આબુ પર્વત ઉપર જે મકાન મળ્યું હતું એવું મકાન બીજે ક્યાંય મળ્યું નથી. એટલે કે પોતાને આટલું સુંદર મકાન પહેલી વાર જ મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન હોય. માનવંતો એટલે કે માનનીય, માનવંતોનો અર્થ થાય છે અહીંયા માનનીય. માનવંતો એટલે કે માનનીય મહેમાન કદાચ ને હું એનો ન હોય એવું નરેન માને છે. નરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. હવે બંને બગીચામાં જાય છે નરેન અને સલોની, અને ત્યાં જઈને પેલા ગુલમોરના ઝાડને જોઈને કહે છે કે અરે કેટલો સરસ મજાનો ગુલમોર ખીલ્યો છે. ગુલમોર એક જાતનું ઝાડ છે, એના ઉપર લાલ રંગના ફૂલ આવે છે. નરેન એની ઉંમર ખબર છે. હવે નરેન પહેલાં ગુલમોરની ઉંમર પૂછે છે સલોનીને, તને ખબર છે એની ઉંમર કેટલી છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે. શું કહે છે? આપણા બંનેની જે ઉંમર છે ને એ બંનેની ઉંમર છે ને એનો સરવાળો કરીએ ને તો પણ તેથી વધારે થાય, એટલી એ ગુલમોરની ઉંમર છે. એટલે કે ગુલમોર છે એ ખૂબ જ વૃદ્ધ વૃક્ષ છે, ખૂબ જ જૂનું વૃક્ષ છે એવું નરેન કહે છે. એટલે આપણા બંનેના ઉંમરના સરવાળાથી પણ વધારે. એમ સી કેશને અંદર આવો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા બંનેના ઉંમરના જે સરવાળા છે એથી પણ વધારે આ ગુલમોરની ઉંમર થાય છે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? જ્યારે સલોની કહે છે, નરેન શું કહે છે કે પહેલી વખત જ્યારે હું ગુલમોરને જોતો હતો ત્યારે પણ મારી નજર જે ગુલમોરજીના ઝાડ ઉપર પડી ત્યારે પણ મને એક જ સવાલ થયો હતો, પ્રશ્ન થયો એટલે કે સવાલ થયો હતો. શું સવાલ થયો હતો? તો કે આ ગુલમોરનું ઝાડ છે આટલું ઘરડું છે, ખૂબ જ ઘરડું થઈ ગયું છે, છતાંય કેટલું પ્રફુલ્લિત છે. પ્રફુલ્લિત હોવું એટલે કે આનંદિત હોવું, છતાં પણ તે ખૂબ જ આનંદિત છે એવું નરેન કહે છે. કે શું ઘરડા માણસ છે આનંદિત ન રહી શકે? દૂર જોતા હવે દૂર સુધી જુએ છે. અરે આપેલો દોડતો આવે ત્યાં તો મનીષાનો નાનો ભાઈ ને. નરેન શું કહે છે? આ દૂરથી આનંદને આવતો દોડતો આવતો જુએ છે એટલે તરત જ કહે છે પેલો દૂરથી આવે છે મનીષાનો નાનો ભાઈ છે ને, આટલા વર્ષે બાળક જ રહ્યો, મેં એને બહુ ઘણા સમય પછી જોયો છે, 4.5 વર્ષે મેં એને જોયો છે. જ્યારે નરેન કહે છે હું જ્યારે મનીષાને ચાહતો હતો, મનીષા સાથે જ્યારે મારે સગાઈ કરવી હતી તે સમયે આનંદ છે બરાબર 4.5 વર્ષનો હતો અને હજી પણ એ નાના બાળક જેવો દેખાય છે. વર્ષે હું 4.5 વર્ષે ફક્ત હું એને
જોઉં છું. સોલોની હવે કંઈ બાકી છે ખાતરી કરી લઉં. બસ આટલી તો તમને બાતમી મળી ગઈ, એટલી તો તમને ખબર પડી ગઈ. હવે તમારે કોઈ વધુ કંઈ બાબત જાણવી છે એના વિશે, હજી કંઈ તમારે જાણકારી મેળવવી છે, એવું સલોની નરેને કહે છે. હા, મૂળ વસ્તુ મનીષાનું મન. હા, મેં બધું જ જાણી લીધું, મને ખબર પડી ગઈ કે મનીષા દેસાઈ છે, આ જે દોડતો આવે છે એ મનીષા દેસાઈનો ભાઈ આનંદ છે. પરંતુ હજી મારે મૂળ વસ્તુ તો જાણવાની બાકી છે. મૂળ વસ્તુ શું? તો કે મનીષાનું મન. હજી મેં મનીષાના મનને તો જાણ્યું નથી. મનીષા શું ઈચ્છે છે? તે ફરીથી પાછી મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે કે નહીં, એવું નરેન ઈચ્છે છે. સલોની તમને દૂરથી જોતાં તેની વાણી ખોવાઈ ગયેલી. વાણી ખોવાઈ જવી એટલે વાણી બદલાઈ જવી. શું કહે છે? મનીષા દેસાઈ છે એને તમને જ્યારે દૂરથી જોયા ત્યારે એની વાણીમાં કોઈક પરિવર્તન આવી ગયું, એ બોલતી બંધ થઈ ગઈ. જ્યારે આબુ પર્વત ઉપર મનીષા છે એ નરેનને જુએ છે ત્યારે ભાષણ આપતી હતી અને ભાષણ આપતા બંધ પડી જાય છે. તેના મન વિશે બાતમી આપનાર, બાતમી આપવી એટલે છુપી વાત જણાવવી. શબ્દ સમૂહ માટે આવો ઘણી વખત આવો પ્રશ્ન પૂછાઈ જાય તો ખ્યાલ હોવી જોઈએ કે બાતમી આપવી એટલે કે છુપી વાતની જાણકારી આપવી. તેના મન વિશે બાતમી આપનાર એટલે કે છુપી વાત આપનાર, મારાથી ચડિયાતું બીજું કોઈ નહીં મળે. ચડિયાતું એટલે કે આટલું બધું હું એના વિશે જાણું છું, આટલું ચડિયાતું એટલે કે આટલું તમને કોઈ તમને એ સમજાવી શકશે નહીં. મળવાનું નથી, એ તમને ચાહે છે, તેમના પ્રેમથી તેનું શૌર્ય જાગ્યો છે. આટલું ચડિયાતું તમને કોઈ મળશે પણ નહીં, અને એ તમને ચાહે છે, તેના પ્રેમમાંથી તેમનું શૌર્ય પ્રગટ થયું છે. આપણે જોઈએ છીએ કે સમાજની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ બને છે કે પ્રેમની અંદર માણસ છે એની અંદર આવી સુરવીરતા આવી જાય છે. જ્યારે વડીલો છે એના અડચણરૂપ બને છે કોઈ પણ લગ્નની અંદર, ત્યારે આપોઆપ બંને વ્યક્તિની અંદર સુરવીરતા જન્મે છે અને ફરી પાછા એ ખડતલ એટલે કે મજબૂત બની જાય છે. એવું નરેન અને મનીષાની બાબતમાં પણ બને છે. એટલે કે મૂળ વસ્તુ જે છે એના પ્રેમમાંથી સુરવીરતા શૌર્ય જાગે છે, એટલે કે સુરવીરતા જાગે છે. નરેન શક્ય છે આવો આનંદ કેમ આમ દોડતો આવ્યો? શક્ય છે કે બની શકે આવો આનંદ? નરેન હવે મનીષાનો ભાઈ છે, નાનો ભાઈ છે, આનંદ એને બોલાવે છે કે તું કેમ અહીંયા દોડતો દોડતો આવે છે? સોલોની અહીં આવ્યા પછી ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. સોલોની આનંદ વિશે કહે છે કે આનંદ છે એ અહીં જ્યારથી આવ્યા છે ત્યારથી એ દોડવાનું ભૂલી ગયા છે અને બસ આમ દોડ્યા જ કરે છે. આજે તો કારણ પણ હતું, ઘણો જે કહ્યું કે મને અહીં બોલાવ્યું છે તેમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે, તારો તો પાવવાના છે. આજે તો બસ એક કારણ હતું, એટલા માટે જ હું અહીં આવ્યો છું. કનોજ શું કહે છે કે મને અહીં એટલા માટે બોલાવવામાં આવ્યો હતો, તેને મળીને પાછું મારે બસ સ્ટેન્ડે જવું છે. શા માટે? તો કે મારા પપ્પા આવી રહ્યા છે, મનીષા દેસાઈ છે એના પિતાજી અહીં આવી રહ્યા હતા, એટલા માટે મારે એમને તેડવા જવું છે. હું અને દીદી તેમને લેવા જવાના હતા. દીદી એટલે કે મનીષા દેસાઈ. આનંદ અને મનીષા દેસાઈ છે એના પિતા છે વિરાટબાબુ, એને લેવા માટે બસ સ્ટેશને જવાના હતા. કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. આનંદ શું કહે છે? હું જ જતો હતો મારા પિતાજીને તેડવા માટે, પરંતુ રસ્તામાં મને કનોજ મળી ગયો એટલે કનોજે મારી કારને રોકી દીધી અને મારી જગ્યાએ એ જ ગયો. નરેન પણ તારા પપ્પા આમ એકાએક શા માટે આવ્યા? નક્કી જ નહોતું. અને તારા પપ્પા છે એ આ રીતે એકાએક કેમ આવે છે, એનું કારણ શું હતું? ત્યારે શું કહે છે આનંદ? કહે છે નરેન, આનંદ એ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યો હશે, અભિનંદન આપવા પધારતા હશે. મનીષા દેસાઈ છે એના વિશે મનીષાએ જે પરાક્રમ બતાવ્યું છે, મનીષાએ વિશે જેણે તેણે છાપામાં જાણ્યું હશે, વાંચ્યું હશે, એટલે કદાચ એને ધન્યવાદ આપવા માટે અહીં પધારતા હશે. નરેન મનીષા કોણ? હવે ફરી પાછો નરેન છે અજાણ થઈને પૂછે છે આનંદને કે મનીષા કોણ છે જેના વિશે તું વાત કરી રહ્યો છે? પરંતુ હકીકતે નરેન છે એ તો મનીષા વિશે જાણતો હતો, પરંતુ એ પોતે શું કરે છે? તો કે અજાણ થઈને આવી રીતે પૂછે છે આનંદ. હં, તમે પૂછો છો મનીષા કોણ, તેની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા. આનંદ શું કહે છે કે અત્યારે તમે મને ભલે કહો છો કે મનીષા કોણ છે, પરંતુ કદાચ ને મનીષા મારી સામે આવે ને, તે તમારી સામે આવે ને ત્યારે આવો પ્રશ્ન નહીં કરતા કે મનીષા કોણ છે. કદાચ ને એ તમને આત્મહત્યા કરશે, કારણ કે મનીષા છે મારી બેન છે, એ તમને અતિશય ચાહે છે અને જો તમે એમના વિશે આવું બોલશો તો
तो कदाच ए आत्महत्या पण करी लेशे। नरेन कहे छे अत्यार सुधी जीवी छे एटले के अत्यार सुधी जे जीवी छे तो कदापि एवुं न ज करे, मने खातरी छे मने मनीषा उपर। एवुं नरेन कहे छे के अत्यार सुधी ते जीवी गई छे तो हवे कदाच ने एवुं करी पण न सके। आनंद दीदीनुं भलू पूछ्युं। दीदी आनंद कहे छे मारी बहेन छे एनुं कंई नक्की नहीं, भलू पूछवुं एटले के कंई नक्की नहीं। अहींना ऊंચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, અહીંયા માઉન્ટ ઉપર સૌથી ઊંચામાં ઊંચું જે શિખર છે એના ઉપર પોતે જાય અને ત્યાં જઈને પણ કૂદકો મારી દે એવી મારી બેન છે, જેને કાજે આવું આકૃતક, કાજે એટલે કે માટે, વાસ્તે એવો શબ્દ થાય, જેને માટે આકરું એટલે કે અઘરું, જેને માટે એણે અઘરી તપસ્યા કરી છે મને મેળવવા માટે, એવું નરેન કહે છે, જેને મેળવવા માટે આટલું આકરું તપ કર્યું હોય તો એ સિદ્ધિ મેળવીને મને પૂછે છે, એટલી સિદ્ધિ હાંસલ કરી છે, જીવનમાં ઘણું બધું તમને મેળવવા માટે એમણે મેળવવું છે, તો કદાચ ને એવું પણ બની શકે। મનીષા કોણ? તો પછી તમે એવો પ્રશ્ન કરો કે મનીષા કોણ, તેમને દુઃખ થાય કે ન થાય? નરેન, ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો, ભૂતકાળને બાદ કરીને જીવવું એટલે ભૂતકાળને ફરી પાછો યાદ ન કરવો એવો અર્થ થાય। શું કહે છે? નરેન કહે છે કે મેં તો ભૂતકાળની બાદબાકી કરીને કીધી, ભૂતકાળને ભૂલી ગયો હતો, ભૂતકાળને બાદ કરીને એટલે કે ભૂતકાળને ભૂલીને જીવતો હતો, હવે હું ભૂતકાળને યાદ કરવા માંગતો ન હતો। પરંતુ શું કહે છે કે અત્યાર સુધી જે ભૂતકાળને હું યાદ કરતો હતો, જે ભૂતકાળની જે વાતો હતો એ તો હું ભૂલી જ ગયો હતો, હવે એને મારા જીવનમાંથી એની બાદબાકી કરી નાખી હતી, ફરી પાછો આજે તમે મને યાદ, ભૂતકાળની યાદ અપાવી, એવું આનંદને નરેન કહે છે। હવે આગળ આપણે જોઈએ કે ભૂતકાળને બાદ કરીને પપ્પા તમારી સાથે તેની સગાઈની ના પાડી તો આઘાત સમજ આવી, ત્યારે મારી ઉંમર ન હતી, મને આઘાત લાગ્યો હતો જ્યારે તમારા પપ્પાએ મને તેમની મનીષા દેસાઈની સાથે સગાઈ કરવાની ના પાડી હતી, ત્યારે હું ખૂબ નાનો હતો, એવું આનંદ કહે છે। છતાંય મેં તેની તરફેણમાં દલીલ કરી, તરફેણ એટલે કે તરફ, મેં છતાં પણ તેના તરફ એટલે કે મનીષાના પક્ષમાં મેં મારા પિતાજી સાથે દલીલ પણ કરી હતી, એટલે કે હું તેમની સાથે લડ્યો પણ હતો, મેં ચર્ચા દલીલ કરવી એટલે કે ચર્ચા કરવી, મેં તેમની સાથે ચર્ચા પણ કરી હતી। પપ્પાએ મને કહેલું જા મણીને કહે ગરોળી પકડીને લાવે, કારણ કે મનીષા છે એ ડરપોક હતી, એટલે વિરાટ બાબુ છે એ આનંદને કહે છે કે મનીષાને કહે કે એક વખત એ ગરોળી પકડીને લાવે, તો જો એ ગરોળી પકડીને લાવે અને મજબૂત બાંધાની બની જાય, નિર્ભય બની જાય, કોઈનાથી ડરે નહીં તેવી બની જાય, તો હું નક્કી નરેનની સાથે મનીષાના લગ્ન કરી દઉં, કારણ કે નરેન છે એ ફોરેસ્ટ ઓફિસર છે, વન્ય અધિકારી છે, એટલે એમને તો જંગલમાં જ રહેવાનું હોય, અને મનીષાને વારંવાર હિંસક પ્રાણીઓ જોવા મળે અને આવા હિંસક પ્રાણીઓને જોઈને મનીષા ડરી જાય, તો નરેન છે એને શું કરવું પડે? તો કે એને વિધુરનું જીવન જીવવું પડે, એટલે મનીષાના મૃત્યુ પછી જો નરેનને વિધુરનું જીવન જીવવું પડે એવું મને મંજૂર નથી, એટલે જો મનીષા કદાચ ને ગરોળીને પકડીને લાવશે ને તો હું તરત એ વાતને સાચી માની જઈશ અને એને સુકુમાર, મનીષા સુકુમાર તો હતી, સુંદરી તો હતી જ, પણ ડરપોક પણ હતી, એટલે એના ડરને મારે દૂર કરવો જરૂરી છે। પપ્પાએ ખાતરી કરી હતી કે સિંહની એકાત્રાર સાંભળીને મનીષા તો મરી જ જશે, જો જંગલની અંદર નરેનની સાથે લગ્ન થશે અને જંગલની અંદર નરેનની સાથે રહેશે, કારણ કે નરેન વન અધિકારી છે એટલે એને તો જંગલમાં જ રહેવું પડે, જો મનીષા પણ એમની સાથે રહેશે ને તો કદાચ ને એકાદા સિંહની ત્રાડ સાંભળશે ને તો મનીષા તો મૃત્યુ જ પામશે, એટલા માટે એ ના પાડે છે। પણ હવે એની આખી વાત બદલાઈ ગઈ છે, હવે તો મનીષા છે એ સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે, એટલે કે મજબૂત બાંધાની ખડતલ નિર્ભય બની ગઈ છે, કોઈનાથી ડરે નહીં એવી બની ગઈ છે, તો હવે મારે એ વિચારવાનું રહ્યું। પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા કે નરેન ક્યાં છે, મનીષા એ મજબૂત બાંધાની બની ગઈ, ડરપોક હતી એને બદલે ખડતલ મજબૂત નિર્ભય બની ગઈ, તો તમારું સરનામું શોધતા તે મનીષા પાસે જાણશે તો સીધા જ હશે, જો વિરાટ બાબુને ખબર પડશે કે નરેન અહીંયા આબુ પર્વત ઉપર જ છે અને મનીષા પાસેથી જો આ જાણકારી પપ્પાને મળશે તો એ સીધા તમારી પાસે જ આવી શકશે, એવું કહે છે। આ બધું માન્યામાં આવે એવું નથી, પણ વધુ પડતું સારું લાગે, જેને માટે મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ નથી, જીભનું હોલ સંભળાય છે। નરેન કહે છે હજી પણ મારી માન્યામાં આ વાત આવતી જ નથી, હું પણ માનતો જ નથી, પણ વધુ પડતું મને આ બધું સારું લાગે છે, જેને માટેની મારી યોગ્યતા હતી તેની કલ્પના પણ મેં ક્યારેય કરી જ નહોતી, અને ત્યાં જ એકાએક જીભનું હોલ
સંભળાય છે, જીભનો અવાજ સંભળાય છે. આનંદ, દીદી હોન વગાડતી લાગે છે, હું જાઉં છું. હવે આનંદ ત્યાંથી નીકળે છે અને કહે છે કે મારી બેન છે એ જીભનું હોર્ન વગાડતી હશે, એ મારી રાહ જોતી હશે, એટલે હું અહીંથી જાઉં છું. અને આટલું કર્યા પછી હવે આપણે આગળ જોયા કે આટલું ઘરડું ઝાડ તો પ્રફુલ્લિત કઈ રીતે હોઈ શકે, એવો પ્રશ્ન આવ્યો. તો આટલું ઘરડું ઝાડ પ્રફુલ્લિત કઈ રીતે હોઈ શકે? પ્રફુલ્લિત છે સજીવનું નિર્જીવમાં આરોપણ કરવામાં આવ્યું. ઘરડા ઝાડ સાથે પ્રફુલ્લિતતાને સરખામણી આવી, એટલે કે સજીવનું નિર્જીવમાં આરોપણ કરવામાં આવ્યું, એટલે કે એ સજીવારોપણ અલંકાર થઈ શક્યો. બીજું છે, ગરોળથી ડરનાર રીછને ડરાવે. ગરોળીથી જે ડરનાર છે એ અત્યારે રીછને પણ ડરાવી શકે છે એવી મનીષા છે, મજબૂત બાંધાની બની ગઈ છે. એવું જ્યારે એવું તો ગરોળથી જે વ્યક્તિ ડરે છે એ રીછને પણ ડરાવી શકે છે. નિંદામાં સ્તુતિ અને સ્તુતિમાં નિંદા છે, તો એ વ્યાસ સ્તુતિ અલંકાર બની શકે. સમજાઈ ગયું? તો અહીંયા પૂરું.